નમસ્કાર, સ્વાગત છે આપનું આપણું ગુજરાતમાં. આપ સૌ કોઈ આપના ઘરમાં છો તેવી અમે શુભકામના પાઠવીએ છીએ કે આપ આપના ઘરમાં છો, આપનું પરિવાર પણ જે સ્વસ્થ હશે. કારણ કે જો આપ સ્વસ્થ હશો તો સમાજ સ્વસ્થ, અને તમામ જ જિલ્લા હોય, શહેરે હોય કે ગામડા હોય કે રાજ્ય હોય, તે સ્વસ્થ રહેશે. તેથી દેશના હિતમાં છે, અને તે જ વારંવાર આપને અપીલ કરી રહ્યા છે કે આપ આપના ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. સમાચારની શરૂઆત કરીશું સુરતથી, કે જ્યાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી છે. તો 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો, એ પણ 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ. સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી છે. તો ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભાવનગરમાં નવા 5 કેસ નોંધાયા. અમદાવાદ અને સુરતમાં એક એક કેસ પોઝિટિવ આવતા આંકડો 70 પર પહોંચી ગયો. તેમજ ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિના મોત નિપજ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુની સૂચિમાં ગુજરાત બીજા ક્રમાંક પર છે. સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ભાવનગરમાં કોરોનાથી બીજું મોત થયું, અને આજે એક 45 વર્ષીય મહિલાનું મોત થયું. તેને અગાઉ પણ સ્ટ્રોક આવ્યો હતો. એટલું જ નહીં, તેમને અન્ય બીમારીઓ પણ હતી. અમદાવાદમાં એક 36 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો. તો ગુજરાતમાં 70 કેસ પોઝિટિવ છે કોરોનાના. કુલ 6 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કેસની સંખ્યા 70 પર પહોંચી છે. તો જાણે કે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ગયું છે. અમદાવાદમાં કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ લોકોને જણાવ્યું કે વિદેશ ટ્રાવેલથી આવેલા 32 કેસ પોઝિટિવ છે. 4 લોકો એવા છે જે આંતરરાજ્યમાંથી આવ્યા. 33 લોકો લોકલ સંક્રમણનો શિકાર બન્યા છે. પોઝિટિવ કેસના 3-5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરમાં 5 પૈકી 1 દેહાંત પણ થયું છે. એક મહિલાનું, એ 45 વર્ષના સ્ત્રી હતા ભાવનગરના. એમને એક મગજની બીમારી પણ હતી, અને 15-1 દિવસ પહેલા સ્ટ્રોક પણ એમને આવેલું. એક ગુજરાતમાં અત્યાર સુધીમાં 7 નવા કેસ આવ્યા, જેમાંથી 5 કેસ ભાવનગરમાંથી સામે આવ્યા. અમદાવાદ અને સુરતમાં પણ 1-1 કેસ. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા, તેમનો કેસ પોઝિટિવ આવ્યો. ભાવનગરમાં 5 કેસ પોઝિટિવ છે. હવે સમગ્ર રાજ્યના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 23, જેની સામે 3 લોકોના મોત થયા છે. વડોદરામાં 9 કેસ, રાજકોટમાં 9, કોઈનું મોત નથી થયું. ગાંધીનગરમાં 9 કેસ સામે કોઈ જ મોત નથી. સુરતમાં પણ 9 કેસ નોંધાયા છે, જેમાં 1 વ્યક્તિનું મોત છે. ભાવનગરમાં 6 કેસ નોંધાયા છે, જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે. કચ્છમાં 1, ગીર સોમનાથમાં 2 કેસ, મહેસાણા પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે, જેની સામે કોઈ જ મોત નથી. રાજ્યમાં જે રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, જેની સામે 2 દર્દીઓ સાજા પણ થઈ ગયા. 2 લોકો હજી પણ વેન્ટિલેટર પર છે, જ્યારે કે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નિપજ્યું, તેમને મગજની બીમારી હતી. આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે. લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખી રહી છે. દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ભાવનગરમાં નવા 5 કેસ અને ભાવનગરમાં 1 કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70 પર પહોંચી છે. તેમજ ભાવનગરમાં 1 વ્યક્તિનું મૃત્યુ થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. અને સમાચાર તરફ આગળ વધીએ તો અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બની ગયું છે. શહેરમાં 23 કેસ નોંધાયા છે, તો 3 લોકોના મોત થયા. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો કહેર વધી ગયો છે. સતત તકેદારી લેવા છતાં રાજ્યમાં કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગે રાજ્યમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા હોવાનું અને હોટસ્પોટ હોવાનું કહ્યું છે.
લોકડાઉન છતાં લોકો ઘરની બહાર નીકળતા અમદાવાદ પોલીસ ડ્રોન અને પેટ્રોલિંગથી નજર રાખી રહી છે. અમદાવાદમાં રાજ્યનો પ્રથમ કેસ જે કોરોના વાયરસની પોઝિટિવ દર્દી હતી તે હાલ સ્વસ્થ થઈ ગઈ છે. તેને એસવીપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી શંખ વગાડી સ્વાગત કર્યું. 34 વર્ષીય દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વક સારવાર બાદ તેનો 24 કલાકમાં 2 વખત રિપોર્ટ કરવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો. તો મહિલાઓએ પણ હવે સાવધાન થવાની જરૂર છે. ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે. આવી 8 મહિલાઓની ધરપકડ કરાઈ. તો વસ્ત્રાપુર પોલીસે પણ હવે શકંબા ટાવરમાં આવેલ પાર્કિંગમાં ભેગા મળી અને વાતો કરતી 8 મહિલાઓની ધરપકડ કરી. પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસ ટાવરમાં પહોંચી ગઈ અને પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી. ઉપરાંત અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગના 50થી વધુ ગુના નોંધાયા છે. 200થી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. આમ અમદાવાદ શહેરમાં કેસ ન વધે તે માટે સતત સૂચન કરવામાં આવી રહ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં અમરેલીનું દેવરાજ ગામ એક એવું ગામ છે કે જે કદાચ સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનો સૌથી ચુસ્ત અને કડક અમલ થતો હશે. એના સરપંચ દ્વારા જે પોલિસી બનાવવામાં આવી છે તેને લઈને ગ્રામજનોમાં પણ ફફડાટ છે. અમરેલી જિલ્લામાં આમ તો લોકડાઉનનો ચુસ્તપણે અને કડક રીતે અમલ થઈ રહ્યો છે, પરંતુ અમરેલીનું દેવરાજિયા ગામ સમગ્ર ગુજરાત માટે એક મિસાલ સાબિત થઈ રહ્યું છે. આ ગામના સરપંચ દ્વારા એક પોલિસી બનાવવામાં આવી છે કે લોકડાઉનના દિવસો દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ ગામ વગર ઘરેથી બહાર નીકળે તો એને સ્થળ પર જ ₹100નો દંડ ફટકારવામાં આવે છે, અને એ જ વ્યક્તિ જો બીજી વાર ઘરની બહાર નીકળતી ઝડપાય તો ₹500નો દંડ વસૂલવામાં આવે છે. છેલ્લા 4 દિવસમાં સરપંચ દ્વારા લગભગ 20 લોકો પાસેથી આ પ્રમાણે દંડ વસૂલવામાં આવ્યો છે. લોકો પણ ઘરની બહાર ડોકિયું કરતા પણ ડરી રહ્યા છે. સૌ ગામ લોકોના આગેવાનો જો ભેગા થઈ સૌ એવું નક્કી કર્યું કે આ કોરોના વાયરસ બહુ જ ખતરનાક વાયરસ છે, એની અસર આપણા ગામ માટે ન પડે. જે સુરત અમદાવાદના બહારથી લોકો આવી રહ્યા છે એને આપણે રોકી નથી શકતા. એના કારણે સૌ ગ્રામજનોએ ભેગો થઈને નક્કી કર્યું છે કે દેવરાજ્યામાં ગામ બહાર ઘર બહાર જો કોઈ નીકળે તો એને આપણે તત્કાલિક ધોરણે સ્થળ ઉપર જ ₹100નો દંડ આપી દેવો. એમાં કોઈ પણ હાનાકાની કોઈ કરી શકશે નહીં એવું સૌ ગ્રામજનોએ આગેવાનો સૌ ભેગા થઈને અમે નક્કી કરેલું છે. દેવરાજિયા ગામના લોકો કોરોના જેવા ખતરનાક વાયરસથી સુરક્ષિત રહે તે માટે સરપંચ કૌશિકભાઈ પોતે પોતાનું સ્કૂટર લઈને સતત ગામમાં પેટ્રોલિંગ કરે છે. આ સરપંચનો ડર કહો કે દંડનો ડર, પણ લોકો પોતાના ઘરમાં જ રહે છે. સરપંચનું સ્કૂટર આવતા દેખાય તો બહાર ફરતા લોકો ઊભી પૂછડીએ ભાગતા નજરે પડે છે. આવા જ 2 વ્યક્તિઓને ન્યૂઝ 18ની ટીમની હાજરીમાં જ આ દંડ ફટકારવામાં આવ્યો હતો. કાલ જો બહાર નીકળશો તો ફરીવાર ₹500નો દંડ તમને દંડ આપવામાં આવશે. ઘેરે જ રહેવાનું છે. આપણે નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે એ મુજબ આપણે પાલન કરવાનું છે. આપણે પોતાના આરોગ્યની કાળજી લેવાની છે. એના અનુસંધાને જો કાલ ફરીવાર નીકળશો તો ₹500નો દંડ આપવામાં આવશે. કેશુભાઈ આ પહેલી વાર બહાર નીકળ્યા અને સીધા દંડાઈ ગયા? સીધા દંડાઈ ગયા. આ આખો દી ઘેરે બેઠા બેઠા કંટાળો આવતો હતો, સફર મારવી ત્યાં સરપંચ ભેગા થઈ ગયા. દેવરજીયા ગામના સરપંચ દ્વારા બનાવવામાં આવેલી કોરોના સામે સુરક્ષાની પોલિસી ગ્રામજનોના હિતમાં જ છે. આવી જ રીતે અન્ય ગામડાઓ પણ અનુકરણ કરે તો કોરોનાને હરાવવો વધારે આસાન બની રહેશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. કોરોનાના કહેર વચ્ચે લોકો શહેર છોડીને ગામડા તરફ વળ્યા છે, પરંતુ ગામડામાં પણ લોકડાઉનનું કડક પાલન થઈ રહ્યું છે. આમ છતાં કેટલાક લોકો હજુ પણ કોરોનાની મહામારીને મજાક સમજી રહ્યા છે. કોરોના સામે હવે ગામડાઓ પણ ભયભીત બન્યા છે. લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. હાલ સરપંચને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે, ત્યારે સરપંચ દ્વારા ગામડામાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢના વંથલી તાલુકાના શાહપુર ગામે સરકારી આદેશ મુજબ 8-10 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહે છે. લોકોની ભીડ ઓછી થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. 10 વાગ્યા પછી તમામ દુકાનો બંધ કરી દેવાય છે. ગ્રામ પંચાયતના બોર્ડ પર સૂચન લખી દેવાયા છે. દિવસમાં સતત માઇક પર લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ રહી છે, છતાં લોકોમાં જાગૃતિનો અભાવ છે. અમારા પંચાયતના માઇક દ્વારા સૂચના આપી અને આ લોકડાઉનનો અમલ કરવાની અમે પણ જાહેરાત કરીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે ભાઈ આપણે એ કામ સિવાય બહાર નીકળવું નહીં, આપણા ઘરમાં જ રહેવું.
શાહપુરમાં વેપારી એસોસિએશન દ્વારા તમામ વેપારીઓ લોકડાઉનને સમર્થન આપી અને નિયત સમય પ્રમાણે જ વેપાર કરે છે. વેપારીઓને પણ જાણ કરવામાં આવેલ છે કે જે લોકો માલ લેવા આવે એની પાસે ડિસ્ટન્સ રાખી અને ઊભા રાખવા. અનાજ કરિયાણા, શાકભાજી, દૂધ દહીં છાશવાળા, મેડિકલ એટલે કે દવાવાળા સિવાય કોઈ પણ દુકાનો ખોલવામાં આવતી નથી. અને વેપારીઓને લોકડાઉનનો ખાસ કડક પણ અમલ કરાવવાની સૂચના આપવામાં આવે છે. કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી મૂક્યું છે ત્યારે શહેરની જેમ ગામડાઓમાં પણ લોકડાઉનનો કડક અમલ થાય તે ખૂબ જરૂરી છે, કારણ કે ગામડામાં હોસ્પિટલની સુવિધા પૂરતી નથી. મહામારીના સમયે માનવ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. લોકડાઉનના સમયમાં લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે, ત્યારે સેવાભાવી સંસ્થાની સાથે કિન્નરો પણ આગળ આવ્યા. એકવીસ દિવસના લોકડાઉનમાં લોકોનું જીવન ધોરણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને ખાવા પીવાની વસ્તુઓ માટે બહાર નીકળવું પડે છે. બજારો બંધ છે તો ગરીબ લોકોને ખાવા પીવાના ફાંફા છે. સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદ માટે આગળ આવી છે. બારડોલીમાં કિન્નરો પણ મદદ માટે આગળ આવ્યા. પોતે ઘરની બહાર ન નીકળી શકતા હોવાથી સેવાભાવી સંસ્થાઓને અમુક વસ્તુઓ આપી અને પોતાની ફરજ સમાજ માટે અદા કરી. આ કોરોના નીકળેલો છે એના લીધે કિન્નર સમાજ પણ જે કંઈ થતું હશે એમનાથી એ મદદ કરે છે. જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી મદદ કરીશું. અમે ઘરમાં એક ટાઈમ ખાઈશું પણ ગરીબોને ભૂખે નહીં રાખીએ, અને અમારાથી જેટલું પણ બનશે એટલી અમે મદદ કરીશું. અને જલ્દીથી જલ્દી ભગવાન પાસે પ્રાર્થના એ જ કરીએ છીએ કે આ દુઃખ બીમારી દૂર થાય અને જલ્દીથી જલ્દી આપણા ગુજરાતમાંથી અને ઇન્ડિયામાંથી આ કોરોના નીકળી જાય. સેવાભાવી સંસ્થાઓ ગરીબો માટે તો મદદ કરે છે, પરંતુ તેમને પણ જરૂર છે ફંડની. આ કપરા સંજોગોમાં કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે એની ચિંતા પણ આ કિન્નર સમાજે કરી છે અને આજે એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બારડોલીનો કિન્નર સમાજ આગળ આવી અને મદદ કરતા જોવા મળ્યો છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ તેમનો આભાર માન્યો. તો આ મહામારીને નાથવાવે દાનનો ધોધ વરસી રહ્યો છે. સરકારની અપીલ બાદ ધનિકો બિલ્ડરો સાથે મોટા મોટા મંદિરો પણ કરોડો રૂપિયાનું દાન આપી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં સરકારને સહયોગ આપવા ગુજરાતમાં ચારે તરફથી દાનનો ધોધ વરસ્યો છે. કોઈ મંદિરના ટ્રસ્ટ દાન આપે છે, તો કોઈ બિલ્ડર્સ, તો કોઈ મોટા વેપારીઓ, તો કેટલાક નેતાઓ પણ દાન આપી પોતાની ફરજ નથી ચૂક્યા. હવે દાનની વાત કરીએ કચ્છના આશાપુરા મઠથી. 31 લાખનું દાન કોરોના વાયરસ સામેની લડાઈમાં સરકારને સુવિધાઓ ઉભી કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવીઓ આગળ આવી રહ્યા છે, ત્યારે કચ્છ કુળદેવીમાં આશાપુરાના સ્થાનક અને યાત્રાધામ માતાના મઠ જાગીર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 31 લાખની સહાયનો ચેક જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂર પડે યાત્રાધામના રૂમો ક્વોરન્ટાઇન માટે રાખવા અને તંત્રની સૂચના મુજબ જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. 11 લાખનું દાન. તો પાટણના આઈ શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા 11 લાખનું દાન મુખ્યમંત્રી કોરોના રાહત ફંડમાં જમા કરવામાં આવ્યું. વરાણા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા 11 લાખનો ચેક અર્પણ કરાયો. 51 લાખનું દાન. તો બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા અપાયા છે. મંદિરના ચેરમેન સહિતના સંતોએ મુખ્યમંત્રીને 51 લાખનો ચેક અર્પણ કર્યો છે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદની આજ્ઞાથી ચેક અર્પણ કરાયો. ગરીબ માટે રસોડું. તો અમદાવાદના જોગણી માતાના મંદિરે ગરીબ લોકો માટે રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. સવાર સાંજ ભૂખ્યા લોકોને ભોજન કરાવાય છે. 1 કરોડનું દાન. મંદિરોના દાન બાદ હવે નેતાઓ પણ દાન આપવામાં આગળ આવ્યા છે. બીજેપીના સંસદ સભ્ય રમેશ ધડુકે એમપી ગ્રાન્ટમાંથી 1 કરોડ કોરોના વાયરસની ટ્રીટમેન્ટ માટે આપ્યા. પ્રધાનમંત્રી રાહત ફંડમાં તેમના સંસદ સભ્ય તરીકે મળતા પગારમાંથી તેમણે આ નાણાં આપ્યા. બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં તેમજ માંગમાં ઘટાડાને સરકાર
લોકડાઉન ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જે લોકો વગર કામે ઘરમાંથી બહાર નીકળે છે તેવા લોકો સામે ડીજીપીના આદેશ અનુસાર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકો એવું માને છે કે તેઓ બહાર નીકળશે અને પોલીસની નજરમાં આવશે પણ આવશે નહીં તેવા લોકો પર પોલીસે ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર રાખી રહી છે. બોટાદ સહિત વિસ્તારની અંદર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વાડજ, બોપલ, શાહીબાગ, વસ્ત્રાપુરમાં પણ આ જ રીતે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ પણ વાડજ, બોપલ, વસ્ત્રાપુર, શાહીબાગ સહિત અનેક વિસ્તારમાં ડ્રોનથી નજર રાખી રહી છે. એટલું જ નહીં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત પણ કરી રહી છે. આ તરફ ડીજીપી શિવાનંદ ઝાનું નિવેદન, હજુ પણ ઘણા લોકો ગંભીર નથી. કોઈ ક્રિકેટ રમે છે, કોઈ ફરવા નીકળે છે, આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કર્મીઓ શાંત રહીને કામ કરે, લોકહિતની ભાવનાથી કામ કરે, ગુસ્સે ન થાય અને મગજ શાંત રાખીને કામ કરે. લોકો બે ટામેટા લઈને ફરવા નીકળી જાય છે, પોલીસ કર્મી હળવાશથી કામ લે. સુરતમાં ગઈકાલે પથ્થરમારો થયો હતો, 26 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. 96 લોકોની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. તો ગઈકાલે રાત્રે જ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. અમુક લોકો દ્વારા લોકડાઉન હળવાશથી લેવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું અમલ એક બે જગ્યા દેખાયો નહીં. કોમન પ્લોટમાં બેસવાની વાત પણ સામે આવી છે, ક્રિકેટ રમે છે એવું પણ દેખાયા છે અને ક્યારેક એક બે ટમેટા લઈને ફરવા નીકળે છે એવું પણ વિગતો સામે આવી છે. આ બહાના પોલીસ ચલાવી લેશે નહીં, એમાં કાર્યવાહી થશે, વાહન પણ જપ્ત થશે. આ તરફ કેદીઓને રાહત, 45 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. કોરોનાને કારણે સરકારનો નિર્ણય છે તો જ્યાં સુધી કોરોનાનો કેર છે ત્યાં સુધી તેઓ જામીન પર રહેશે. હાર્દિક પટેલને પણ મુક્તિ મળશે. દેખો, ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર કોરોના વાયરસની મહામારી છે. તેવા સંજોગોની અંદર ખાસ કરીને ભારત સરકાર અને જનતા દ્વારા ખૂબ સારા પ્રમાણમાં એકબીજાને સાથ સહયોગ મળી રહ્યો છે અને હું એવું માનું છું કે વિશ્વના બીજા દેશો કરતાં ભારતમાં પરિસ્થિતિ ખૂબ સારી અને હું આશા રાખું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે ખૂબ સારી પણ રહે અને લોકોને નુકસાન ન થાય. તો કોરોનાનો ડર હવે જેલમાં પણ વધી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસ પગલે સરકારે સુરેન્દ્રનગર સબ જેલમાંથી 40 જેટલા કેદીઓને મુક્ત કર્યા. જેલમાં કોરોનાનો ડર, સરકારનો મોટો નિર્ણય, 40 કેદીઓને કરાયા મુક્ત. કાતિલ કોરોનાને લઈને સરકારે કેદીઓને જેલમાંથી મુક્ત કરવાનો મોટો નિર્ણય લીધો છે. સુરેન્દ્રનગર સબ જેલમાંથી કાચા અને પાકા મળી અને 40 કેદીઓને મુક્ત કર્યા છે. હાલ સબ જેલમાં આશરે 150 કેદીઓ છે. 40 કેદીઓમાં કેટલીક મહિલા કેદી પણ છે. જેલના જેલરે કેદીઓને આયુર્વેદિક કીટ પણ આપી. કેદીઓને મુક્ત કરતા પહેલા હોસ્પિટલમાં તમામનો મેડિકલ ચેકઅપ કરાયું. કેદીઓ પણ મુક્તિ મળતા ખુશ દેખાયા. એક તરફ સમગ્ર દેશમાં કોરોનાને લઈ હાહાકાર છે, સરકાર લોકોને ઘરમાં રહેવા સતત અપીલ કરી રહી છે, ત્યારે જેલમાંથી કેદીઓને મુક્ત કરતા સરકારે ખરેખર માનવતા ભર્યું પગલું ભર્યું છે. આ તરફ ગાંધીનગર મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શાકભાજી માટે તમામ રિટેલ શાક માર્કેટ બંધ રહેશે. ફક્ત શાકભાજીના ફેરિયાઓ કે લારીઓ દ્વારા જ સેક્ટરોમાં ફરીને વિતરણ કરવામાં આવશે. લોકો એકઠા થાય તે રીતે વિતરણ કરી શકાશે નહીં. વહીવટી ફરજ બજાવતા લોકોના કામમાં અડચણરૂપ ન બનશો. કોઈ પણ નગરજનોને કોઈ પણ મુશ્કેલી પડે તો હેલ્પલાઇન નંબર 0792322742 તેમજ 8141800751 ઉપર સંપર્ક કરી શકશે. એટલે કે 07932222742 તેમજ 8140000751 ઉપર સંપર્ક કરી શકાશે. ગાંધીનગરમાં દૂધના વિતરણ, દૂધના કેન્દ્રો કે પાર્લર પર સવારે 5 થી 8 વાગ્યા સુધી દિવસમાં એક જ વાર મળશે. મોલ, તમામ કરિયાણાની દુકાનો ગ્રાહકો માટે ફરજિયાત બંધ રહેશે. આ નિર્ણય કર્યો છે ગાંધીનગર મહાનગરપાલિકાએ.
લારીવાડા અને ફેરિયાવાડા સેક્ટરોની અંદર જઈને શાકભાજીનું વિતરણ કરશે. ત્યારબાદ કરિયાણા મોલ બધું જ બંધ કરવામાં આવશે. જે આપણે હોમ ડિલિવરી કરિયાણાની કરીએ છીએ એ જ ચાલુ રહેશે. મોલ કરિયાણાની દુકાનો બંધ રહેશે. લોકડાઉનના સમયમાં રાજ્યમાં તમામ દૂધ કેન્દ્રો કાર્યરત હોવાની વાત પુરવઠા વિભાગના સચિવ અશ્વિની કુમારે કરી હતી. રાજ્યમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરતા જથ્થામાં છે. શાકભાજી ફળો પણ લોકોને મળી રહ્યા છે. આ સાથે જ અત્યાર સુધી રાજ્યમાં 8 લાખથી પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ થયું છે. રાજ્યમાં દૂધ શાકભાજી ફળ કરિયાણા ની જરૂરિયાત મુજબની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં લોકોને મળી રહી છે. ગઈકાલે દૂધનું વિતરણ 44 લાખ અને 42,000 લીટર થયેલ છે. તમામ દૂધ કેન્દ્રો કાર્યરત છે અને કોઈ પણ જગ્યાએ દૂધની સમસ્યા નથી. આપણે ગુજરાતમાં